हेलो फ्रेंड्स, जानुदा किचन हाउसमां तमारું સ્વાગત છે। આજે આપણે બનાવશું વધેલી રોટલીમાંથી બનતો નવો નાસ્તો। હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે। તો ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ રેસીપી। અહીંયા મેં રાતની વધેલી રોટલી લીધેલી છે, 3-4 જેટલી। અહીંયા તમે જે બપોરની પણ હોય તે પણ લઈ શકો છો। હવે તેને આપણે એક મિક્સર જારમાં લઈ લેશું। તેના આપણે આ રીતના કટકા કરી લેવાના છે। આ એકદમ ચટપટો નાસ્તો છે। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ મજાનું ચન કરી દેવાનું છે। તમે જોઈ શકો છો આવું જ અજકચરું રાખવાનું છે, બહુ પાવડર તૈયાર નથી કરવાનો। હવે અહીંયા આપણે એક પેન મૂકવાનું છે, તેમાં 2-3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આવી જાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરવાની છે, 1 ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે, 1 મીઠા લીમડાની ડાળખી એડ કરી દઈ, 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે, 1 નંગ ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈ અને સરસ રીતે આપણે સાંતળવાનું છે। જો તમે બટેકા પૌવા અને ઉપમા ખાઈને કંટાળી ગયા હોય તો આ ખૂબ ઝડપથી ચટપટો નવો નાસ્તો છે, તમે જરૂર એકવાર ટ્રાય કરજો। હવે તેમાં 1 નાની વાટકી ઊભી સમારેલી કોબી છે તે એડ કરી દઈ, 1 ઝીણું સમારેલું ગાજર છે તે એડ કરવાનું છે 1 નાની વાટકી જેટલું, 1 નંગ ઝીણું સમારેલું લીલું મરચું એડ કરવાનું છે, 1 નાની વાટકી મકાઈના દાણા છે તે એડ કરી દઈ, 1 નાની વાટકી કેપ્સિકમ છે ઝીણું સમારેલું તે એડ કરવાનું છે। હવે બધું સરસ રીતે વેજીટેબલ છે તે સાતડી લેવાના છે। આ નાનાથી લઈ મોટાને બધાને ભાવશે તેવો નાસ્તો છે। તમારી પાસે જે વેજીટેબલ હોય તે તમે આમાં એડ કરી શકો છો। હવે તેમાં આપણે 1 નંગ ઝીણું સમારેલું ટમેટું છે તે એડ કરવાનું છે, તેને આપણે છેલ્લે એડ કરવાનું છે। હવે તેમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે, 5 ચમચી ગરમ મસાલો છે તે એડ કરવાનો છે, 5 ચમચી જેટલું બ્લેક પેપર છે તે એડ કરવાનો છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં 1 ચમચી જેટલો ટમેટા સોસ છે તે એડ કરવાનો છે, જેથી બાળકોને ખૂબ જ ભાવશે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે તેમાં આપણે જે રોટલી ગ્રાઇન્ડ કરેલી છે તે એડ કરી દઈ। અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। આ રેસીપી જોઈને તમને જરૂર બનાવવાનું મન થશે। હવે તેમાં અડધા આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, જેથી આ નાસ્તો છે તે ચટપટો બને। હવે તેમાં આપણે 2-3 ચમચી જેટલી કોથમીર એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈ। હવે આ વધેલી રોટલીના નવા નાસ્તાને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લઈ ઉપરથી આપણે ઝીણી સેવ છે તે એડ કરી દઈ અને કોથમીરથી ગાર્નિશ કરશું। જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો નવો નાસ્તો તૈયાર થઈ ગયો છે। તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઇબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો। ફરી મળીશું અવનવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।